નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા અચાનક રદ થતાં ઘણી બધી અટકણો આવી હતી કે બાર પાસ ઉમેદવારો પરીક્ષા નહીં આપી શકે પરંતુ આજે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે બાર પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે ત્યારબાદ આ તમામ અટકણોનો અંત આવ્યો અને નવી પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી અને આ નવી તારીખ છે સત્તર અગિયાર બે હજાર ઓગણીસ તો હવે કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની સૂચના પણ ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ વીસ દસ બે હાજર ઓગણીસ ના રોજ યોજાનાર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયના ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ રાખવાનો જે નિર્ણય લેવામાં આવેલ હતો તે પરીક્ષા હવે તારીખ સત્તર અગિયાર બે હજાર ઓગણીસના રોજ યોજાનાર છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી ઉમેદવારો ઓજસ વેબસાઇટ પરથી તારીખ સોળ દસ બે હજાર ઓગણીસના રોજ સત્તર કલાકથી તારીખ સત્તર અગિયાર બે હજાર ઓગણીસના રોજ બાર વાગ્યા સુધી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે વધુમાં જે ઉમેદવારોએ અગાઉ કોલ લેટર ડાઉનલોડ કરેલ હશે તો તે પણ માન્ય રહેશે વધુ વિગતો માટે મંડળની વેબસાઇટ જોતા રહેવા જણાવવામાં આવે છે તો મિત્રો આ પરીક્ષા અંગેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે જે મિત્રોએ અગાઉ ડાઉનલોડ કરી લીધા છે તેને ફરીથી ડાઉનલોડ કરવાની જરૂર નથી આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરશો તેમજ બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાને લગતી તમામ નવી અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત